ચુંદડીવાળા માતાજી ને આજે સમાધિ અપાઈ છે. તસવીરમાં એમના અંતિમ દર્શન કરી લો. આજે સવારે 8:15 વાગે ચુંદડીવાળા માતાજી ને સમાધિ આપવામાં આવી હતી. અરવલ્લીની ગિરિમાળાઓમાં ગબ્બર નજીક આશ્રમમાં રહેતા ચુંદડીવાળા માતાજીનું 91 વર્ષની વયે વતન માણસાના ચરાદા ગામે મંગળવારે 2:45 બ્રહ્મલીન થયા હતા. ભક્તોને દર્શન માટે માતાજીના પાર્થિવ દેહને આશ્રમ લાવતા ભક્તો ઉમટી પડ્યા હતા. આજે એટલે કે ગુરુવારે તેમને સમાધિ આપવામાં આવી છે. લોકડાઉનને કારણે સોશિયલ મીડિયા દ્વારા તેઓના અંતિમ દર્શન ભક્તોને કરાવવામાં આવ્યા હતા. આજે 8:15 વાગે ચુંદડીવાળા માતાજીને સમાધિ આપવામાં આવી છે. જીતુભાઈ શાસ્ત્રી દ્વારા વિધિ વિધાન કરી સમાધિ આપવામાં આવી હતી. જીતુભાઈ શાસ્ત્રી ચરાદા પાસેના પદુસ્માના વતની છે. તે 1988 થી ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર હવન કરવા આવે છે. સમાધિ માટે આ રીતે ખાડો ખોડવામાં આવ્યો હતો. લોકડાઉનને કારણે માતાજીના ભક્તો તેમના દર્શન ન કરી શકતા તેમના માનમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. ત્યારે તેમના સમાધિની વિધિ સોશિયલ મીડિયામાં લાઈવ બતાવવામાં આવી હતી. વધુમાં માતાજીએ ચૈત્ર નવરાત્રિથી જ મૌન ધારણ કરી લીધું હતું. તેમણે નવરાત્રિમાં પણ ભક્તોને દર્શન આપ્યા હતા. આ માતાજી જ્યારે 11 વર્ષના હતા ત્યારથી જ અન્ન જળનો ત્યાગ કર્યો હતો. 80 વર્ષથી ચુંદડીવાળા માતાજીએ અન્ન પાણીનો ત્યાગ કર્યો હતો. આ બાબત સાયન્સ માટે પણ એક કોયડા જેવી છે. ચુંદડીવાળા માતાજીની તબિયત ઘણા દિવસોથી નાડુરસ્ત હતી. તેમને અમદાવાદમાં મેડિકલ તપાસ માટે લાવવામાં આવ્યા હતા. તેમજ તેમનો કોરોના રિપોર્ટ પણ કરાવવામાં આવ્યો હતો, જે નેગેટિવ આવ્યો હતો.